ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ 23 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજ રોજ રૂપિયા 6,627 કરોડના ખર્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, સૌનું ગુજરાત. બસ આજ મંત્ર સાથે શરૂ થઈ હતી ગુજરાતની વિકાસ ગાથા. બે દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી વિશ્વાસથી વિકાસની આ યાત્રા, અને આજ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિન દ્વારા આગળ વધારી રહ્યા છે. નમસ્કાર, હું છું ભાવનગર, અને આજે આ વિકાસ યાત્રા પહોંચી છે મારે દ્વાર. ગુજરાત સરકાર દ્વારા ફોરસાઇટ ગ્રુપ અને પદ્મનાભ મફતલાલ ગ્રુપને સંયુક્ત રીતે ભાવનગર બંદરના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં વિશ્વનું સર્વપ્રથમ કુદરતી ગેસ આયાત કરવા માટેનું સીએનજી તથા અન્ય ટર્મિનલનો પણ વિકાસ કરવામાં આવશે, જેમાં વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો લોગ ગેટ આકાર પામશે. આ બંદરના વિકાસના પ્રથમ ચરણમાં રૂપિયા 4,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. સૌની યોજના લિંક 2ના પેકેજ 7 દ્વારા રૂપિયા 400 કરોડથી વધુના ખર્ચે લંબાવવામાં આવી છે શેત્રુંજીથી રાયડી સુધીની પાઇપલાઇન ચેઇન, જેનાથી ભાવનગર અને અમરેલી જિલ્લાના 5 તાલુકાના 60 ગામોની 56,000 એકરથી વધુ જમીનમાં સિંચાઈ થશે વધુ સુદૃઢ, જે બનશે ભાવનગરના પાણીદાર વિકાસનો પાયો. જીએસઈસીએલ દ્વારા રૂપિયા 111.93 કરોડના ખર્ચે ભાવનગરના પાલીતાણા ખાતે 25 મેગાવોટ ક્ષમતાની સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. અંદાજિત 42 હેક્ટરમાં 3 બ્લોકમાં બનાવવામાં આવી છે આ પરિયોજના. એટલે હવે રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ભાવનગર પણ આપશે મહત્વપૂર્ણ યોગદાન. ભાવનગર ખાતે 20 એકર વિસ્તારમાં આશરે રૂપિયા 100 કરોડના ખર્ચે તૈયાર થયું છે રીજિયોનલ સાયન્સ સેન્ટર. આ સાયન્સ સેન્ટરમાં હશે મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, વર્કશોપ અને તાલીમ કેન્દ્ર, 200થી વધારે સીટ ધરાવતું ઓડિટોરિયમ કમ થિયેટર. ભાવનગર ખાતેનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કંડારશે યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કેડી. ગુજરાતના સ્વાવલંબનની સફળ ગાથાને આગળ વધારતા એપીપીએલ કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે. અંદાજિત રૂપિયા 70 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મેક ઇન ઇન્ડિયાના મંત્રને કરશે સાકાર. બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના અંદાજિત રૂપિયા 57.94 કરોડના ખર્ચે પૂરી થયેલી આ યોજનાથી બોટાદના તમામ વિસ્તારોનું સુએજ પહોંચશે સાળંગપુર રોડ ખાતેના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી. બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના પૂરો કરશે સ્વસ્થ બોટાદનો સંકલ્પ. બોટાદ ખાતે રૂપિયા 42.71 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે 32 MLD ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, જેનાથી બોટાદ શહેરની પર્યાવરણીય સલામતી પણ જળવાઈ રહેશે અને ભૂગર્ભ જળના સ્ત્રોતોને પણ દૂષિત થતા અટકાવી શકાશે. એટલે પ્રદૂષણ નિયંત્રણના કારણે બોટાદની જનતાને મળશે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસ પોર્ટ બન્યું છે ભાવનગરમાં. 18 પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, એટીએમ, વીઆઈપી વેઇટિંગ લોન્જ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, વિવિધ સ્ટોલ્સ તથા શોપ્સ, ઇલેક્ટ્રિક રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ શૌચાલય, દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય, સ્લોપિંગ રેમ્પ જેવી સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેશન બનશે ભાવનગરની આગવી ઓળખ. ભાવનગરની ઓળખ છે મોતીબાગ ટાઉન હોલ. ટાઉન હોલના બાંધકામની હેરિટેજ વેલ્યુ જાળવીને રેટ્રોફિકેશન વર્ક દ્વારા ટાઉન હોલની સુંદરતા અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
सामाजिक समरसतानी संस्कृति ने आगळ धपावशे। रूपया 5.31 करोड़ ना खर्चे रिनोवेट अने रीडेवलप थयेलो आ टाउन हॉल आजे डबल एंजिन साथे गुजरातनी प्रगतिनी गति पण बमणी थई छे, जेने कहेवाय छे विश्वासथी विकासनी यात्रा, गुजरातना सर्वांगी विकासनी गाथा।